भरूच अंकलेश्वर ने जोड़ता नर्मदा मैया ब्रिज नजीक थी बे अजाण्या पुरुष ना मृतदेह होवानी जाण भरूचना सामाजिक कार्यकर धर्मेश सोलंकी ने कराई थी। जेना पगले धर्मेशभाई सोलंकी पोतानी टीम साथे नर्मदा मैया ब्रिज ना भरूच तरफ ना गुरुद्वारा ना नर्मदा नदी ना घाट उपर पहुंचया था, जहां एक अजाण्या पुरुष नो मृतदेह मळी आव्यो हतो। અને નર્મદા નદીના કાંઠે અજાણ્યા પુરુષનો મૃતદેહ ડીકમ્પોઝ અવસ્થામાં હોવાના કારણે તાત્કાલિક ધોરણે ધર્મેશ સોલંકીએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તેના વાલી વારસોની શોધખોળ આરંભી હતી। તો અંકલેશ્વરના દક્ષિણ છેડે પણ કોવિડ સ્મશાન નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ નર્મદા નદીના કાંઠે હોવાની જાણ ધર્મેશ સોલંકીને કરાઈ હતી, જેના પગલે ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહ નર્મદા નદીના કાંઠેથી બહાર કાઢી લાવતા તેના વાલી વારસો પણ મળી આવ્યા હતા। મૃતક અંકલેશ્વરના વસંત વિહાર સોસાયટીનો મોહિત ચંદ્રશેખર કાપડે હોવાનું તેમજ 2-3 દિવસથી ઘરેથી ગુમ હોવાની પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી અને નર્મદા નદીના કાંઠેથી 2 અજાણ્યા પુરુષના મૃતદેહ મળી આવ્યા હોવાના કારણે મૃતકના પરિવારજનો નર્મદા નદીના કાંઠે દોડી આવી મૃતદેહની ઓળખ કરતા એક મૃતકના વાલી વારસો મળી આવ્યા હતા। ભરૂચ અંકલેશ્વર પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે। શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર ભરૂચની સ્વાદ પ્રેમી જનતા માટે માનીતું નામ એટલે શ્રી જગન્નાથ ફૂડ સેન્ટર। પંજાબી, ચાઇનીઝ, પાઉભાજી, ખીચડી શાક સહિતનું ટેસ્ટફુલ જમવાનું, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી પાર્સલ સેવા ઉપલબ્ધ। આવો, ખાઓ અને ખવડાવો। અમારી બીજી શાખા તવરા રોડ ઉપર, આજે જ પધારો શ્રી જગન્નાથ ફૂડ, જાડેશ્વર રોડ, ભરૂચ।